નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું હેમંત આપ સૌનું વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું આપને ખ્યાલ છે એ પ્રમાણે આપણી એનસીઆરટી સિરીઝ ચાલી રહી છે અને આ એનસીઆરટી સિરીઝની અંદર આપણે દરેકે દરેક મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આજે જે છે અતિ મહત્વના જે બે મુદ્દા જે છે જે ધોરણ 10 ના પુસ્તકની અંદર અને ધોરણ 7 ના પુસ્તકની અંદર આપેલા છે એવા બે મહત્વના મુદ્દા એટલે કે પોષણના પ્રકારો અને વનસ્પતિ કઈ રીતે પોષણ પ્રાપ્ત કરે છે એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું આ ચર્ચાને આપણે આગળ લઈ જઈએ એની પહેલા આપણને ખ્યાલ છે એ પ્રમાણે વેબ સંકુલ આપની માટે લઈને આવ્યું છે એક ધમાકેદાર ઓફર અને ઓફર છે પડાપડી જેમાં માત્ર ચાર દિવસ બાકી છે અને અમારા જે સ્માર્ટ કોર્સિસ જે છે એ આપને સારા એવા ડિસ્કાઉન્ટ પર પ્રાપ્ત થઈ રહ્યા છે તો જો કોઈ પણ વિદ્યાર્થી ધારો કે કોઈ વિદ્યાર્થી છે રાઈટ એને મિશન જીપીએસસી નો અમારો જે સ્માર્ટ કોર્સ છે એ પરચેસ કરવો છે તો આ મિશન જીપીએસસી નો સ્માર્ટ કોર્સ એ પરચેસ કરી શકે છે એ ખરીદી શકે છે રાઈટ ત્રણ મહિના માટે ખરીદવો હોય તો માત્ર બે હજાર નવસો માં જો છ મહિના માટે ખરીદવું હોય તો માત્ર ત્રણ હજાર નવસો નવ્વાણું અને જો બાર મહિના માટે ખરીદવો હોય તો ચાર હજાર નવસો નવ્વાણું માત્ર એને પ્રોમો કોડ જે છે પડાપડી વાપરવાનો રહેશે રાઈટ તો આ તમને જોવા મળે છે આપણો એક મસ્ત ઓફર ચાલી રહી છે તો જે પણ વિદ્યાર્થી આમાં ઇન્ટરેસ્ટેડ હોય એ અત્યારે અત્યારે જ આ ઓફરનો લાભ લઈ શકે છે ચલો આગળ વધીએ અને ચર્ચા કરીએ પોષણના પ્રકારો તરફ હવે તમને ખ્યાલ હોય તો કોઈ પણ સજીવ હોય ભલે વનસ્પતિ હોય પ્રાણી હોય પંખી હોય કોઈ પણ કેમ ના હોય એને જીવન જીવવા માટે પોષણની જરૂર પડે પડે ને પડે એના વગરે જીવન જીવી શકે નહીં એના વગરે એની જૈવિક ક્રિયાઓ કરી શકે નહીં અને એની જ માટે દરેકે દરેક પ્રાણી જે છે એ ભિન્ન ભિન્ન રીતે પોષણની પ્રાપ્તિ કરતું હોય છે તો જરા સમજવાનો પ્રયત્ન કરીએ એક એક કરીને દરેકે દરેક મુદ્દાને તો કે ભાઈ પોષણ શું છે તો કે ભાઈ પોષક તત્વો એ સજીવો માટે કોના માટે સજીવો માટે એમનું બંધારણ એટલે કે સજીવનું જે આખું સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચર એમના શરીરમાં થઈ રહેલી વૃદ્ધિ જે છે વૃદ્ધિ રાઈટ એમના શરીરમાં થયેલી જે સુધારણાઓ જે છે એમના શરીરની જે શક્તિ જે છે આ તમામે તમામ વસ્તુની પ્રાપ્તિ માટે અતિ મહત્વનું છે પોષણ રાઈટ કીધું એ પ્રમાણે દરેક જૈવિક ક્રિયાઓ માટે જરૂરી છે દરેક જૈવિક ક્રિયાઓ માટે અને સજીવો દ્વારા આ જે પોષણની વાત કરીએ આપણે તો જે ગ્રહણ કરવાની જે પદ્ધતિઓ છે રાઈટ એ પદ્ધતિઓના આધારે આપણે સજીવોને અલગ અલગ પ્રકારોમાં વહેંચણી કરતા હોઈએ છીએ રાઈટ તો જરા એક એક કરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પોષણના પ્રકારોને

એવું કહેવામાં આવે છે એકમાત્ર એવા બેક્ટેરિયા છે જે સ્વયંપોષી છે સ્વયંપોષી પોતાનો ખોરાક જાતે બનાવે છે એવા રાઈટ રાઈટ એના સિવાય બેક્ટેરિયાસ બેક્ટેરિયાસ પણ હોય છે છે જે તરીકે ઓળખવામાં આવે તો આ અલગ અલગ નામથી આપણે ઓળખીએ છીએ રાઈટ તો એ ધ્યાનમાં રાખીશું અહીંયા નોર્મલી થાય શું તો કે ભાઈ જેમ કે વનસ્પતિ છે આમ જો તમે સિમ્પલ લેંગ્વેજમાં વિચારો તો વનસ્પતિ શું કરે છે તો કે ભાઈ વનસ્પતિ સૂર્યપ્રકાશ લે છે આજુબાજુથી પાણી લે છે રાઈટ જમીનમાંથી એટલે પાણી લે આજુબાજુથી કાર્બન ડાયોક્સાઇડ લે અને સૂર્યપ્રકાશ લે અને આમનો ઉપયોગ કરીને પોતાની માટે ખોરાક તૈયાર કરી લે છે તૈયાર ખોરાક રાઈટ તમે સાંભળવામાં આ વસ્તુ આપણને બહુ ઇઝી લાગે સિમ્પલ લાગે પણ જરા તમે વિચાર કરો રાઈટ કે તમે હું આપણે સ્વયંપોષી છીએ નહીં રાઈટ જ્યારે વનસ્પતિઓ કેવી છે સ્વયંપોષી તો એ આજુબાજુની વસ્તુઓનો જ ઉપયોગ કરીને પોતાનો શું બનાવી લે છે ખોરાક સજીવો શું છે તો કે આ સજીવો જે છે ને જાતે પોષણ નથી મેળવતા બીજાના પર આધાર રાખે છે બીજાના પર આધાર રાખે છે સેના માટે તો કે ભાઈ પોષણ માટે બીજાના પર આધાર રાખે જાતે નથી પોષણ પ્રાપ્ત કરતા બીજાના પર આધાર રાખે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈક ને કોઈક રીતે જો તમે જોશો તો એ સ્વયંપોષીઓ પર નિર્ધાર રાખે છે આ કોઈને કોઈ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આમની પર આધાર રાખતા આપણને જોવા મળે છે તો મુખ્યત્વે પોષણના આધારે સજીવોને બે ભાગમાં વિભાજીત કરી શકાય સ્વયંપોષી અને વિષમપોષી રાઈટ આની અંદર આગળ વધીએ જેમ કે વિષમપોષીઓની વાત કરીએ તો એમના પણ અલગ અલગ પ્રકારો જોવા મળશે વિષમપોષી સજીવોમાં રાઈટ જેમ કે શાકાહારી પશુઓ કે શાકાહારી વિષમ પોષીઓ માંસાહાર વિષમ નહીં રાઈટ એવાઓને આપણે નોર્મલી શાકાહારી પશુઓ તરીકે કે શાકાહારી વનસ્પતિ સોરી શાકાહારી પશુઓ તરીકે શાકાહારી વિષમપોષીઓ તરીકે આપણે ઓળખીએ છીએ જેમ કે ગાય ઘોડા બકરી આ બધાનો એની અંદર સમાવેશ થાય છે

તો આ તમને જોવા મળશે તો કે ભાઈ આ મિશ્રાહારી છે આ બધા કેવા છે શાકાહારી રાઈટ જેમ કે વાત વાત કરો તો તો આ બધા શાકાહારીઓ છે યસ યસ નો કરીએ આપણે આગળ વધીએ આના સિવાય કેનિબલ્સ પણ હોય છે હવે કેનિબલ્સ કેવા છે રાઈટ કેનિબલ્સ માટે એક શબ્દ આપણે વાપરી શકીએ નર ભક્ષીઓ ટાઈપ કે આ પોતાની જ જાતિના જે છે પોતાની જ જાતિના રાઈટ સજીવોને ખાય છે પોતાની જ જાતિના જીવ ખાય છે તો એ કોણ થઈ જશે કેનિબલ્સ શું છે તો કે ભાઈ પોતાની જ જાતિના જીવ ખાય છે એવા જેમ કે માછલી રાઈટ કોણ તો કે કે ભાઈ ભાઈ માછલી માછલી મોટી તો તો નાની માછલીને જાય યસ નો આવા જે હોય છે એમને આપણે નોર્મલી કેનિબલ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ તો તમને બેઝિક ડિફરન્સ ખ્યાલ હોવા જોઈએ હજી એક હોય જેમને મળજીવી કે મલ જીવીઓ તરીકે ઓળખીએ છે મળજીવીઓ એટલે રાઈટ કેપ્રોફેજ તરીકે જેમને આપણે ઓળખતા હોઈએ છે તો કે આ છીએના મળ ખાઈને જીવે છે શું ખાઈને જીવે છે મળ બીજા સજીવ જે છે એનામાં રહેલા જે મળ જે છે એમને ખાઈને જીવે છે એવા એટલે કે કેપ્રોફેજ એટલે કે મલજીવી મળ ખાય રાઈટ ઘણા બધા ઉદાહરણ છે જેમ કે સસલું અને સસલાને પણ તેવો છે મળ ખાય બીજાનો યસ ઓર નો તો આ જે છે આ મળ જીવી કહેવાય કે બીજાનો મળ મૂત્ર જે ત્યાગ કરેલા છે એને ખાઈને એના આધારે પોતાનું જીવન ગાળે એવા કેનિબલ્સ જે પોતાના જ જાતિના જીવોને ખાય એવા રાઈટ બાકી શાકાહારી માંસાહારી અને મિશ્રાહારી તો આપને ખ્યાલ જ છે યસ ઓર નો આગળ લઈ જઈએ તો કે ભાઈ હવે વાત કરીએ કે ભાઈ સજીવોના ખોરાક અને એના સંદર્ભમાં હવે જો એક પ્રશ્ન છે અહિયાં તો કે ભાઈ સજીવો પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે તો આપણે જોયું એ પ્રમાણે સામાન્ય રીતે બધા જ સજીવોને ઉર્જા માટે આહારની પોષણની જરૂર છે કે રાઈટ ઉર્જા તમને મને બધાને જોઈએ છે હું લેકચર લઈ રહ્યો છું બોલી રહ્યો છું તો મને પણ ઉર્જા જોઈએ તો એની માટે કામ કરવા માટે મારે પણ આહાર લેવું પડે પોષણ લેવું પડે તો કે એ બધા જ સજીવને એની શું છે જરૂર છે

સેના તરીકે ઓળખીએ છીએ સ્વયં પોષી તરીકે ઓળખીએ છીએ જટિલ પદાર્થો ખાશે કેવા પદાર્થો ખાશે જટિલ પદાર્થોનો ઉપયોગ કરે અને આ જટિલ પદાર્થો પોતે ખાશે પછી એ સરળ પદાર્થોમાં વિઘટિત થશે અને આ સરળ પદાર્થોમાંથી આવશ્યક પોષણ જે છે એ સજીવને મળશે અને આવા જ સજીવોને આપણે વિષમપોષીય સજીવ તરીકે ઓળખીએ છીએ કે જેણે શું કર્યું કે જટિલ કોઈ પદાર્થ બહાર અવેલેબલ હતો એ ખાધો જેમ કે તમે કે મેં શું કર્યું તો કે ભાઈ સફરજન ખાધું ફોર એન એક્ઝામ્પલ એપલ ખાયા સફરજન ખાધું તમે ખાધું એ ખાધા પછી એ જટિલ પદાર્થ જે છે અંદર વિઘટિત થશે હવે વિઘટન થવું પણ બહુ એક જટિલ પ્રક્રિયા છે તો એના માટે મારું શરીર જરૂરી ઉત્સેચકો પણ ઉત્પન્ન કરશે ખરેખર ઉત્સેચકો છે શું તો કે ભાઈ આવા જટિલ પદાર્થોને પચાવવા માટેની જે પ્રક્રિયા છે એ જટિલ પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદરૂપ છે કોણ તો કે ભાઈ ઉત્સેચકો કોણ ઉપયોગી છે તો કે ભાઈ ઉત્સેચકો તો કે ભાઈ અહીંયા શું થઈ જશે તો કે ભાઈ જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં વિઘટન કે વિખંડન કરવા આવશ્યક છે અને આની માટે જાળવણી અને વૃદ્ધિમાં ઉપયોગી બની શકે છે જય ઉદેપકનો ઉપયોગ કરે છે શેનો ઉપયોગ કરે છે સજીવ જય ઉદ્દેપકનો ઉપયોગ કરે છે એને જ આપણે શું કહીએ છીએ ઉત્સેજકો સિમ્પલ લેંગ્વેજમાં બોલા જાય તો તમે હું જે ખોરાક ખાઈએ છીએ એ સામાન્ય ખોરાકમાં રૂપાંતરિત થશે એમાંથી આપણને પોષણ મળશે પણ આ આ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાને ઝડપી કરવા માટે જરૂરી ઉદ્દીપક જૈવ ઉદ્દીપકો વપરાય છે અને આવા જૈવ ઉદ્દીપકોને જે ઝડપ પ્રક્રિયાને ઝડપી કરે છે એમને આપણે ઉત્સેચકો તરીકે ઓળખીએ છીએ સેના તરીકે ઓળખીએ છીએ ઉત્સેચકો તરીકે આગળ વધીએ તો આમ આપણા જે વિષમ પોષીઓ છે જે બહારથી ખાય છે અને પ્રાપ્ત કરે છે ખરેખર જોવા જઈએ તો એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કોઈને કોઈ રીતે સ્વયં પોષીઓ પર કેવા છે આધારિત છે આવા વિષમ પોષીઓમાં ઘણા પ્રાણીઓ ફૂગ આ બધી વસ્તુઓનો શું થાય છે સમાવેશ થાય છે કોનો સમાવેશ થાય પ્રાણીઓનો સમાવેશ થાય ફૂગનો સમાવેશ થાય આ તમામે તમામ વસ્તુઓનો શું થાય છે સમાવેશ થતો હોય છે યસર નો તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું આગળ વધી આની જ અંદર ચર્ચાને આગળ લઈ જઈએ અને અગત્યનો ટોપિક એટલે વનસ્પતિઓમાં પોષણ તો કે સર આ તો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના આપણે પોષણ જોયા આપણે પ્રાણીઓનું પોષણ પણ જોયું છે રાઈટ હવે આપણે જોઈશું વનસ્પતિઓમાં પોષણ કઈ રીતે પ્રાપ્ત થાય તો કે ભાઈ વનસ્પતિઓમાં મુખ્યત્વે જોવા જઈએ તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય છે શેના દ્વારા થાય છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય વનસ્પતિઓમાં પોષણ પણ તેમ છતાંય ઘણી વનસ્પતિ આપણે આગળ જોઈશું અમરવેલ તો કે ઘણી વનસ્પતિઓ જે છે એ પરાવલંબી પોષણ કરે છે એ બીજાના પર આધાર રાખે છે પોષણ માટે જાતે પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને પોષણ ઉત્પન્ન કરી શકતું નથી અને ત્રીજા જે છે જેને આપણે ઓળખીએ છીએ કીટાહારી પોષણ તરીકે કીટકોનો નાશ કરશે એટલે કે કીટકોને ખાશે રાઈટ જેમ કે આપણે આગળ જોઈશું પિક્ષાર કોઈ કીટક આઈને ચોટે એટલે આ બંધ થઈ જાય પછી આ કીટક નું શું કરે ગ્રહણ કરે તો હવે આ વનસ્પતિ પણ શું પ્રાપ્ત કરે છે પોષણ પ્રાપ્ત કરે છે પણ આ કીટકોમાંથી પ્રાપ્ત કરે છે તો કીટાહારી પોષણ એક પરાવલંબી પોષણ હોય અને એક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હોય એટલે કે વનસ્પતિની અંદર બી પોષણ જોવા જઈએ ને તો ત્રણ પ્રકારે વનસ્પતિઓ પોષણ પ્રાપ્ત કરે કેટલીક વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરે મોટા ભાગની વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરે કેટલીક પરાવલંબી હોય જેમ કે અમરવેલ અને આપણે વાત કરીએ પણ પ્રમાણે પિક્સાર પિક્સાર તરીકે પિક્સાર જે પ્લાન્ટ જે છે એ કીટહારી પોષણ ધારણ કરે છે ચલો એક એક કરીને દરેકને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ હવે શું છે પ્રકાશ સંશ્લેષણ રાઈટ તો તમને ખ્યાલ છે વનસ્પતિની અંદર રહેલા એના જે પર્ણો જે છે પર્ણો આ વનસ્પતિના રહેલા પર્ણો ખરેખર ખોરાક બનાવવાના કારખાનાઓ છે ફેક્ટરી છે બધા રાઈટ શું છે ફેક્ટરી ત્યાં જોઈએ તો ત્યાં પહેલા તો શું થશે તો કે ભાઈ જરૂરી જમીનમાં રહેલા પાણી અને ખનીજ તત્વો જે છે એ પર્ણો સુધી પહોંચશે કોના સુધી પહોંચશે પર્ણ સુધી શું પાણી અને ખનિજ તત્વો પર્ણો સુધી પહોંચશે પણ પર્ણ સુધી પહોંચે કઈ રીતે તો કે ભાઈ તમને યાદ હશે પેશી વાળો લેક્ચર ત્યારે આપણે અમુક વસ્તુઓ ભણ્યા હતા રાઈટ તો કે ભાઈ અહીંયા રહી મૂળ ને બધી વસ્તુ આમાંથી હોય જલવાહિનીઓ જલવાહક પેશીઓ યાદ આવે છે રાઈટ અને આ જ જલવાહિની એટલે કે આ જલવાહક પેશીઓને નીચેથી પાણી અને ખનીજ ઉપર સુધી લઈ જતી હતી યાદ આવે છે બેટા યસ નો અને એક પ્રકારનું શોષણ ઉત્પન્ન કરતી હતી રાઈટ નીચેથી પાણી ખનીજ તત્વો જશે એ એમનું પરિવહન પર્ણ સુધી થશે કોના સુધી થશે પર્ણ સુધી રાઈટ તો યાદ કરતા જાઓ રાઈટ પ્રીવિયસલી ભણેલા ટોપિક્સને યાદ આવે છે આપણે કોષરસ પટલ ભણ્યા હતા આપણે કોષ કેન્દ્ર ભણ્યા હતા હું આ લેક્ચરમાં નહીં કહું તમને યાદ જ હોય રાઈટ અને ના હોય તો યાદ કરતા જાવ મગજની અંદર કોષ રસ ભણ્યા હતા વાહક પેશીઓ ભણ્યા હતા અને એટલું જ નહીં વાહક પેશીઓની સાથે સાથે પર્ણરંધ્ર પણ ભણ્યા છીએ પર્ણરંધ્ર યાદ કરો એક રક્ષક કોષ દ્વારા ઘેરાયેલા પણ હતા યસ ઓર નો

અને આ જ નાના છિદ્રો જે છે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ ને શોષે છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે આના દ્વારા જ લેવામાં આવે છે અને આ પર્ણ યાદ કરો પર્ણરંધ્રો આ પર્ણરંધ્રો જે છે એ રક્ષક કોષ દ્વારા કોના દ્વારા રક્ષક કોષ દ્વારા આવરિત હોય છે યશો નો તો કે ભાઈ આ રહ્યું પર્ણ આ પર્ણની અંદર હોય પર્ણરંધ્ર આવા છિદ્રો જેવું હોય નાનકડું જે કાર્બન ડાયોક્સાઇડ ને લે અને આ પર્ણરંધ્ર જે છે એ પાછા રક્ષક કોષથી ઘેરાયેલા હોય યસ નો એટલે મૂળ માંથી નીચેથી જળવાહક પેશીઓ અને એની મદદથી જળ અને ખનીજ તત્વો આયા જે કાચા સ્ત્રોત તરીકે કામ કરશે અહીંયા રો મટીરિયલ તરીકે કામ કરશે અહીંયા અહીંયા જે પર્ણરંધ્રો છે એમણે કાર્બન ડાયોક્સાઇડ લીધું અને પછી એના પરિણામે યસ યાદ આવે છે રાઈટ તો કે ભાઈ નીચેથી આ એક સળંગ માર્ગ વાળી વસ્તુ એટલે કે વાહિનીઓ જે નળી હતી જે મૂળથી પ્રકાંડ સુધી વહે છે યાદ કરતા જવા દરેકે દરેક વસ્તુ યસ ઓર નો જે પાણી અને વસ્તુનું વહન થાય છે અહીંયા શું થાય છે વહન યસ ઓર નો રાઈટ અને એક સરળ માર્ગ પણ બનાવે છે રાઈટ અને આને જ આપણે વાહિનીઓ તરીકે પણ ઓળખતા હતા યાદ આવી રહ્યું છે બેડા હવે જો જે પેશીઓ ભણ્યા હતા એની આજે એપ્લિકેશન જોઈશું તો વાહક પેશી દ્વારા નીચેથી ઉપર આવશે પર્ણ રંધ્રો જે છે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે આ જ પર્ણોની અંદર એક રંજક દ્રવ્ય રહેલું છે જેને આપણે ક્લોરોફિલ તરીકે ઓળખતા હતા રંજક દ્રવ્ય યાદ આવે છે હરિદ દ્રવ્ય જેને આપણે ક્લોરોફિલ તરીકે ઓળખતા હતા આ ક્લોરોફિલ જે છે સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે સેવામાં મદદરૂપ થાય છે તો કે ભાઈ સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે હવે શું થશે તો કે ભાઈ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ પાણી અને આ સૂર્યપ્રકાશ નીચેથી આવેલા ખનીજ તત્વો આ બધા મળીને એટલે કે બધા મળીને સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ કરશે કોની હાજરીમાં કરે છે સૂર્યપ્રકાશની હાજરીમાં કરે છે કોનું સંશ્લેષણ કરે છે ખોરાકનું સંશ્લેષણ કરે છે તેથી પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે સેના તરીકે ઓળખવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ તરીકે તો કે ભાઈ પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને આપણે હરિત દ્રવ્ય કહેતા હતા જેને આપણે ક્લોરોફિલ તરીકે પણ ઓળખીએ છીએ અહીંયા ટાઈપિંગ એરર છે રાઈટ થોડુંક ટાઈપો છે ધ્યાનમાં રાખીશું ક્લોરોફિલ તરીકે ઓળખીએ છીએ યસો નો તો આપણને આઈડિયા હોવો જોઈએ રાઈટ યસો નો

તો કે ભાઈ અહીંયા થાય શું તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ બંને ભેગા થશે આ બંને ભેગા થશે પણ શું જોઈશે તો કે ભાઈ સૂર્યપ્રકાશની હાજરી જોઈશે અહીંયા તમને જોવા મળશે હરિત દ્રવ્ય પણ હાજર છે યસ યસો નો એનામાંથી બને છે કાર્બોદિત પદાર્થ અને છૂટું પડે છે ઓક્સિજન યસ યાસો નો હવે તમને ખ્યાલ છે કાર્બન ડાયોક્સાઇડ આવ્યું ક્યાંથી વનસ્પતિએ લીધું ક્યાંથી તો કે ભાઈ પણ મદદથી પાણી આવ્યું હરિત દ્રવ્યોને રાઈટ અને પરિણામે કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજનનું શું થશે નિર્માણ થશે યસ ઓર નો રાઈટ તો એમકો આઈડિયા હોના છીએ એક ઇક્વેશન નીચે બનાવ્યું છે રાઈટ સી ઓ ટુ એચ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભેગું થશે આને શું બનાવ્યું સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ આ તો યાર સર સુના સુના લખતા હે રાઈટ આ કાર્બન છે હાઇડ્રોજન છે ઓક્સિજન છે હવે તમે ગઈકાલના લેક્ચરમાં ભણી ચૂક્યા છો કે જેની અંદર કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું કોમ્બિનેશન હોય એને આપણે કાર્બોદિત પદાર્થ કહીએ છે તો આ શું થઈ ગયું એક કાર્બોદિત પદાર્થ અરે સર એ તો ગ્લુકોઝ જેસા દેખ હે તો બસ એ ગ્લુકોઝ કા હી સ્ટ્રક્ચર હે બેટા યસ ઓર નો તો આ આપણને આઈડિયા હોવો જોઈએ યસ તો આ ધ્યાનમાં રાખીશું આગળ વધીએ આ આખી પ્રક્રિયા દરમિયાન તમે જોયું કે કે શું શું મુક્ત 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 થાય 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 છે 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 ઓક્સિજન ઓક્સિજન અને રાઈટ ક્યાં તો ભાઈ મુક્તમાં સ્ટાર્ચનું બનવું રાઈટ તો કે ભાઈ પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા થવાનું શું બતાવે છે સૂચન બતાવે છે અને સ્ટાર્ચ જે છે ખરેખર અલ્ટિમેટલી શું છે કાર્બોદિત પદાર્થ છે યસ ઓર નો તો આ ધ્યાનમાં રાખીશું હવે જે પર્ણ ભાગ લીલા નથી રાઈટ હવે ઘણા પર્ણ કેવા હોય 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 પાછા લીલા ના 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 તો તો શું એ પ્રકાશ સંશ્લેષણ કરતા કરતા એની અંદર પણ હાજર હોય રાઈટ તો કે ભાઈ ઘણી વનસ્પતિ જેમના પાંદડા જે છે એકદમ લીલા ન દેખાય પણ તેમ છતાંય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવાની એમની અંદર ક્ષમતા રહેલી હોય છે રાઈટ તો એ પણ ધ્યાનમાં રાખીશું લીલ લીલ જે જોવા મળે છે લીલ તમે જોઈ હશે તો કે ભાઈ પાણી ઉપર જોવા મળે તો આ લીલ જે છે એ પણ 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 શું કરી શકે છે છે તો તો કે ભાઈ આ આ પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે રાઈટ આઈડિયા હોવો જોઈએ યસ હવે શું તો કે ભાઈ જો તમે જુઓ તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે કાર્બોદિત પદાર્થ બને છે એ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન ના બનેલા હોય છે એમ તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કરી જ ચૂક્યા છે છે કે કાર્બોદિત પદાર્થો જે આર કોમ્બિનેશન ઓફ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન યસ ઓર નો પણ આના સિવાય વાત કરીએ તો વનસ્પતિઓ તેનો જ ઉપયોગ કરીને એટલે કે આ જ કાર્બોદિત પદાર્થોનો ઉપયોગ કરીને પ્રોટીન અને ચરબીનું પણ શું કરી શકે છે સંશ્લેષણ કેમ કે મેં પહેલા જ કીધું કે કોઈ પણ સજીવ કેમ ના હોય એ સજીવને જીવવા માટે પોષણ જોઈએ જોઈએ અને પોષણની અંદર માત્ર કાર્બોદિત પદાર્થો ન હોઈ શકે પ્રોટીન અને ચરબી પણ એટલા જ જરૂરી છે પણ વનસ્પતિઓ જે છે એ કાર્બોદિત પદાર્થ બનાવે છે અને એમનો જ ઉપયોગ કરીને પ્રોટીન અને ચરબીનું શું કરી લે છે સંશ્લેષણ કરી લેતા હોય છે યસ ઓર નો હવે પ્રોટીન જે છે વનસ્પતિઓમાં પ્રોટીન કઈ રીતે તો કે ભાઈ વનસ્પતિઓમાં પ્રોટીન જે છે એ નાઇટ્રોજન યુક્ત હોય છે કેવું હોય છે નાઇટ્રોજન યુક્ત હવે ઘણા વિદ્યાર્થીઓ વિચાર કરશે કે હા સર અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારનું યાદ છે કે હવાની અંદર નાઇટ્રોજન રહેલો છે તો આ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી લે વનસ્પતિ તો ના બેટા વનસ્પતિની અંદર ભલે એમના ઝાડ પર એમના પાંદડા ઉપર પર્ણરંધ્ર રહેલા છે કે અન્ય પ્રકારના છિદ્રો છિદ્રો રહેલા છે આ આ કે નાઇટ્રોજન લઈ શકતા નથી તો વનસ્પતિઓ નાઇટ્રોજન લે કઈ રીતે આ લોકો નાઇટ્રોજન લે જે જમીનની અંદર રહેલું હોય એ પણ સર જમીનની અંદર નાઇટ્રોજન કેવી રીતે આવે તો કે ભાઈ જમીનની અંદર રહેલા જે બેક્ટેરિયા જે છે એ હવામાંનું નાઇટ્રોજન લેશે અને જમીનની અંદર મુક્ત કરશે હવામાંથી નાઇટ્રોજન લેશે અને જમીનની અંદર મુક્ત કરશે કોણ તો કે ભાઈ જમીનમાં રહેલા બેક્ટેરિયા અને આ જે ગુડ બેક્ટેરિયા જે છે આ જે સારા બેક્ટેરિયા જે છે જે જમીનની અંદર નાઇટ્રોજન મુક્ત કરીને આપે છે એ નાઇટ્રોજનનો ઉપયોગ કોણ કરે ભાઈ વનસ્પતિ કરે તો વનસ્પતિના પોષણની અંદર આપણે એવું માની લેતા હોઈએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર પ્રક્રિયા છે કાર્બોદિત પદાર્થો પ્રાપ્ત કરવાની પણ એવું ન સમજવું બેટા વનસ્પતિ જે છે એ નાઇટ્રોજનની પણ પ્રાપ્તિ કરશે જે એની માટે પ્રોટીજ પ્રોટીનયુક્ત પદાર્થ તરીકે વધશે અને આ નાઇટ્રોજનની પ્રાપ્તિ એ ક્યાંથી કરે છે તો કે ભાઈ એ જમીનમાંથી કરે છે ક્યાંથી કરે છે બેટા જમીનમાંથી રાઈટ તો એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ

સેકન્ડ એક પોષણ જોયું જેને આપણે કીધું પરાવલંબી પોષણ જે અમરવેલ પ્રાપ્ત કરે છે યસ યશો નો હજી એક પોષણ આવે છે વનસ્પતિઓમાં જેને આપણે કહીએ છીએ કીટાહારી વનસ્પતિ હજુ ત્રીજું આ જે છે જેમ કે અહીંયા તમને પાછળ દેખાતી પણ હશે આ એક રચના રાઈટ અહીંયા તમને થોડીક દેખાતી હશે યસો નો આ કળશ એટલે કે જેમને આપણે પિક્ચર પ્લાન્ટ કે પિક્ચર પ્લાન્ટ તરીકે ઓળખીએ છે એ

તો કે ભાઈ થશે શું તો કે કે ભાઈ કીટકોનો આહાર એટલે કે કીટકોને ખોરાક તરીકે ઉપયોગમાં લેશે અને કીટકોમાંથી પોષણ પ્રાપ્ત કરશે હાજર જોવા મળે છે કેમ મેં પહેલા જ કીધું આમને પચાવ માટે ઉત્સેચકો જોઈશે આ વનસ્પતિઓ એટલે કે આવી કીટાહારી વનસ્પતિઓ લીલા કે અન્ય કોઈ પણ રંગની હોઈ શકે એવું ના સમજતા કે આ લીલી ના હોય હોઈ શકે પણ તેમ છતાં આ લોકો પોષણ ક્યાંથી પ્રાપ્ત કરશે તો કે ભાઈ કીટકોમાંથી કીટાહારી વનસ્પતિઓ કહેવાશે જેમ કે આ કળશપર્ણ યસ ઓર નો રાઈટ આગળ વધીએ ચર્ચાને આગળ લઈજીએ આના સિવાય અજી એક વિશિષ્ટ પ્રકારનું પોષણ જોવા મળે છે જેને આપણે કહીએ છે મૃતોપજીવી પોષણ મૃતોપજીવી પોષણ જેમ કે મશરૂમ અમૃતોપજીવી પોષણ પ્રાપ્ત કરનારા ફૂગ

એટલે કે આ છે ને વાતાવરણની અંદર ફરેજ છે ફરેજ છે ફરેજ છે એવું સમજી લો જેવી એને યોગ્ય પરિસ્થિતિ મળી ગઈ કે જ્યાં એને યોગ્ય શું મળી ગયું પાણી મળી ગયું ભીની સપાટી મળી ગઈ હું સપાટી મળી ગઈ એટલે ત્યાં તરત ઉગી નીકળશે જેમ કે અહીંયા દેખાતું હશે આ જો વનસ્પતિ છે વનસ્પતિ ઉપર આ ઉગી નીકળ્યું છે મશરૂમ રાઈટ તમે બિલાડીનો ટોપ કેવા અલગ અલગ નામથી આપણે ઓળખતા હતા મશરૂમ ને નાના હતા ત્યારે યસ ઓર નો તો કે ભાઈ ચોમાસામાં જુઓ ને તો ગમે ત્યાં ઉગી નીકળેલી જોવા મળે તો એ બધા ફૂગના જ પ્રકાર છે તમે જોશો એ મૃતોપજીવી છે રાઈટ હવે શું હોય તો કે ભાઈ કેટલાક સજીવો સાથે આ લોકો જીવન એટલે કે મૃતોપજીવી એટલે ડાયરેક્ટલી એનામાંથી પોષણ પ્રાપ્ત કર લે રાઈટ જાતે આમનામાં પોષણ ઉત્પન્ન કરવાની કોઈ જ ક્ષમતા હોય નહીં એટલે શું કરે તો કે ભાઈ કોઈ એક બીજી વનસ્પતિ છે કે કોઈ પણ એક બીજું જે પોષણ ધરાવે છે એના જોડે જ વસવાટ કરીને પોષક તત્વો પ્રાપ્ત કર લે પણ પાછા ઘણીવાર કેવા હોય આવી જે ફંગસ હોય આવી જે ફૂગ હોય કે આવા ઘણા બેક્ટેરિયા હોય ને એ સહજીવન કાઢે સહજીવન કાઢે એટલે કે એટલે કે એની જોડે રહે એની અંદરથી શેની પ્રાપ્તિ કરે તો કે ભાઈ પોષણની પ્રાપ્તિ કરે પણ બદલામાં સામેવાળો જે યજમાન જે છે એ યજમાનને પણ ફાયદો પહોંચાડે શું પહોંચાડે ફાયદો રાઈટ ઘણી બધી ફૂગ એવું કરતી હોય છે સહજીવન કહેવાય કે એની જોડે પોષણ પેલામાંથી પ્રાપ્ત કરે પણ સામે એને શું પહોંચાડે ફાયદો પહોંચાડે રાઈટ યસ નો ઘણી ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે અને આ ફૂગ જે છે એ શું કરે છે તો કે આ વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડશે બદલામાં ફૂગ તેને પાણી અને અન્ય પોષક તત્વો પૂરા પાડે જેમ કે ઘણી વનસ્પતિઓ હોય રાઈટ કે એમના મૂળ સાથે સંકળાઈ જાય આ ફૂગ એ વનસ્પતિ ખોરાક બનાવે ખોરાકમાંથી આ પોષણ પ્રાપ્ત કરે પણ એ વનસ્પતિ ડાયરેક્ટ પાણી એબ્ઝોર્બ ના કરી શકતી હોય એટલે આ શું કરે આ જરૂરી પાણી એને પૂરું પાડે જેસો નો આ શું કરે આ જરૂરી પોષક તત્વો એને પૂરા પાડે રાઈટ એટલે આ શું થઈ ગયું સહજીવન કે બંને એકબીજાને મદદ કરે છે બંને એકબીજાને જીવવામાં શું કરે છે મદદ તો આવી પણ ઘણી મૃતોપજીવી વનસ્પતિઓ કોની સાથે જોવા મળે હરિત ધરાવતી લીલ કે ફૂગ સાથે જોવા મળે છે અને ફૂગ વસવાટમાં પાણી અને ખનીજ તત્વોને લીલને આપે છે અને બદલામાં લીલ શું કરે છે એને ખોરાક બનાવીને પૂરો પાડે છે એટલે કે આ લાઇકેન જે છે ને કોની જોડે સંકળાયેલી હોય તો કે ભાઈ લીલ સાથે લીલ શું કરે લીલ પ્રકાશ સંશ્લેષણ કરે પ્રકાશ સંશ્લેષણ કરીને આને ખોરાક આપે પણ બદલામાં લાયકેન શું કરશે તો કે લાઇકેન જે છે એ લીલને એ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે જે જરૂરી ખનીજો છે એ પૂરા પાડે કેમકે ડાયરેક્ટ ખનીજો કઈ રીતે પચાવવા એ લાઇકેનને આવડતું નથી અને ખનીજ વગર તો તમને ખ્યાલ છે પ્રકાશ સંશ્લેષણ થશે નહીં તો આ એને જરૂરી પાણી ખનીજ તત્વ આપી દેશે બંને એકબીજા સાથે શું કાઢે છે તો કે ભાઈ સહજીવન લીલ જે છે લીલ પ્રકાશ સંશ્લેષણ કરશે આ બદલામાં એને ખોરાક બનાવવા માટે જરૂરી પોષક તત્વો જે છે એ પૂરા પાડશે પાણી પૂરું પાડશે યસો નો તો આ જોવા મળે છે હવે પાછું આની જ અંદર જો થોડાક આગળ વધીએ તો સર આપણે જો એક વસ્તુ જોઈ કે વનસ્પતિ જે છે ને ખોરાક બનાવવા માટે એની અંદરની જે વાહક પેશીઓ છે વનસ્પતિની એ વાહક પેશીઓ શું કરે તો કે ભાઈ જમીનમાંથી પાણી અને જરૂરી પોષક તત્વો જે છે એ ગ્રહણ કરે યસ ઓર નો પણ સર આ જમીનની અંદર પોષક તત્વો જો વનસ્પતિઓ લાંબા સમય સુધી ગ્રહણ કરે જ રાખે કરે જ રાખે તો જમીન જે છે જમીનની અંદરના પોષક તત્વો સમાપ્ત ના થઈ જાય સમાપ્ત ના થઈ જાય રાઈટ કમ્પ્લીટ નહીં હો તો કે ના બેટા એવું ના થાય કેમ તો કે ભાઈ તમને ખ્યાલ છે આપણે ઘણીવાર શું કરતા હોઈએ તો કે ભાઈ જમીનની અંદર આ પોષક તત્વો ફરીથી એડ કરવા માટે જરૂરી રાસાયણિક ખાતર છાણિયું ખાતર રાઈટ જરીર શરીર ની અંદર જેવી રીતે જરૂરી પોષક તત્વોની જરૂર પડે એવી રીતે જમીનની અંદર જરૂરી પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન પોટેશિયમ ફોસ્ફરસ આવા જે તત્વો જે છે આપણે જમીનમાં ઘડીએ ઉમેરવાનો પ્રયત્ન કરીએ મોટા ભાગે તમને જોવા મળશે તો કે ભાઈ કોઈ પણ પાક જે હોય એ શું કરે તો કે ભાઈ નાઇટ્રોજનને પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે અને એના કારણે જમીનની અંદર નાઇટ્રોજનની ઉણપ સર્જાઈ શકે છે એટલા માટે આપણે જમીનની અંદર અલગ અલગ ખાતરો જેમ કે યુરિયા વિશે તમે સાંભળેલું હશે કે અન્ય કોઈ વિશે સાંભળેલું હશે કાં તો છાણિયા ખાતર વિશે સાંભળેલું હશે આને આપણે જમીનમાં છંટકાવ કરતા રહીએ જેનાથી નાઇટ્રોજનનું પ્રમાણ જે છે યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે પણ આના સિવાય બી જુઓ તો આના સિવાય પણ પ્રાકૃતિક પ્રક્રિયાઓ પણ છે જેમ કે રાઇઝોબિયમ રાઇઝોબિયમ જે છે શું તો કે ભાઈ એ પહેલા તો સમજી લો એક બેક્ટેરિયા છે આ બેક્ટેરિયા શું કરે છે તો કે ભાઈ વાતાવરણમાં રહેલા જે નાઇટ્રોજન જે છે એનું ગ્રહણ કરશે એને શું કરશે ગ્રહણ કરશે અને તેના જરૂરી દ્રવ્યો એટલે કે જે નાઇટ્રોજનના જરૂરી દ્રવ્યો જે છે ગ્રહણ કરીને એમાંથી ખોરાક બનાવશે બરાબર છે તો ભાઈ સમજી લો અહીંયા થાય છે શું તો કે ભાઈ રાઇઝોબિયમ જે છે એ હવામાંથી શું લે નાઇટ્રોજન લે કોને લે ભાઈ નાઇટ્રોજન રાઈટ પણ છે શું આમની જોડે એક તકલીફ છે છે કે જરૂરી દ્રવ્યમાં આ જે નાઇટ્રોજનના ફેરવવામાં મદદ કરી શકે નાઇટ્રોજન ને લઈ શકે પણ જાતે પોતાનો ખોરાક બનાવી શકતા નથી એટલે કે આમની અંદર ક્ષમતા છે હવામાંથી નાઇટ્રોજન લેવાની પણ જાતે ખોરાક બનાવવાની ક્ષમતા નથી રાઈટ તો આ લોકો શું કરે આવા બેક્ટેરિયા જે છે ને ચણા વટાણા મગ વાલ આવા જે કઠોળ જે છે એ કઠોળના મૂળ સાથે સંકળાયેલા રહે એમની સાથે વસવાટ કરે અને એ શું કરશે તો કે ભાઈ જે જરૂરી જથ્થો જોઈએ ચણા વટાણા મગ વાલ આ બધાને નાઇટ્રોજનનો રાઈટ એ પુરવઠો પૂરો પાડશે અને બદલામાં આવા જે પાક જે છે એ પ્રકાશ સંશ્લેષણમાં ખોરાક ઉત્પન્ન કરીને સામે આવા રાઇઝોબિયમ્સ જે છે એમને પૂરા પાડે અને આ પણ એક પ્રકારનું શું જોવા મળે છે સહજીવન જોવા મળે છે રાઈટ તો ધ્યાનમાં રાખીશું તો કે ભાઈ હવે આના કારણે શું થાય આના કારણે જમીનની અંદર જરૂરી નાઇટ્રોજીનેશન એટલે કે જમીનમાં જે જરૂરી નાઇટ્રોજનનો પુરવઠો જોઈતો હતો એ પણ પૂરો પાડવામાં આવે યસ નો તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું આમને આપણે કહીએ છીએ રાઇઝોબિયમ યસ ઓર નો તો આજે જે છે આપણે પોષણના પ્રકાર ભણ્યા અને વનસ્પતિની પોષણને સ્ટડી કર્યું અને એના વિભિન્ન પ્રકારોને આપણે સ્ટડી કરવાનો પ્રયત્ન કર્યો રાઈટ ચેપ્ટર છે પણ તમે સાતમા ધોરણની અને દસમા ધોરણના ચોપડીની અંદર આના વિશે આના સંદર્ભમાં માહિતી પ્રાપ્ત કરી શકો છો તો એકવાર આને વ્યવસ્થિત રીતે રીડ કરીને આવજો બહુ ઇઝી છે અને અહીંયાથી કઈ રીતના પરીક્ષામાં પ્રશ્નો આવેલા છે પ્રીવિયસલી રાઈટ એના સંદર્ભમાં અને એક લાઈવ ટેસ્ટ જે છે આજે રાત્રે આપણે સોલ્વ કરીશું તો ત્યાર સુધી હું આપ સૌની રજા લઉં છું જય હિન્દ જય ભારત